قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وبتد بالصخور ميدان أرضه جلت وعظمت الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جد الحسن والحسين أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الباقر عليه الصلاة والسلام في زيارة العاشوراء: أن يجعلني معكم في الدنيا والآخرة. صلوات محمد وعلى آله. أعزائي محترم، زيارة عاشورا نا نانا ایوا ٹکڑا اوپر اپنی گفتگو آگل ودھی رہی چھے. અલહમદુલિલ્લાહ, જે મેસેજ પહોંચાડવા ચાહું છું એ મોમિનો સુધી મેસેજ પહોંચી રહ્યો છે. અહીંયા જઅલની માકુમ ફી દુનિયા વલ આખરા, આપણે મૌલાથી ઇલ્તિમાસ કરીએ છીએ કે મને તમારા સાથે રહેવું છે, મને તમારી બારગાહમાં રહેવું છે, આ દુનિયામાં પણ અને આખરતમાં પણ. મારી તમન્ના એ છે કે જ્યાં પણ રહું હું તમારા સાથે રહું. ઐઝાની મોહતરમ, અહલે બૈત અથારલે મુસલામનો સાથ, એમના સાથે રહેવું એ કેટલી મોટી ફઝીલત છે એ આપણે જાણી લીધું કે આ શરફ, આ અઝમત, આ ફઝીલત બધાને નસીબ નથી થતી. અમુક જે ખાસ હોય છે એ લોકોને જ નસીબ થાય છે. નહીં તો ઘણાય એવા મુકદ્દસ હતા, એવા પરહેજગાર હતા, એવા નમાઝીઓ હતા, પરંતુ ખબર નહીં એમના અંદર એવી કમીઓ હતી કે જ્યારે આ સાથ હોવાનો ટાઈમ આવ્યો, ઇમામના સાથી બનવાનો વખત આવ્યો, ત્યારે શું થાય છે કે એ લોકો ઇમામથી જુદા થઈ જાય છે.
अपने अलग अलग मिसालों थी, तारीख ना उदाहरणों थी, अपनी खिदमत में एक एक करीने वस्तु पेश करी। बे वस्तु अपनी खिदमत में पेश करी कि जे लोग इमाम हुसैन अलैहिस्सलाम ना साथी हता ए लोगों ना अंदर एवी सुखूबी हती कि जेना कारण ए लोग साथ आप्यो। पहली वस्तु के ए लोग साची इमाम हुसैन अलैहिस्सलाम थी मोहब्बत करता हता। सलवात मोहम्मद व आले मोहम्मद। અને બીજી ખૂબી કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી લોકો મોહબ્બત કરતા હતા, એના સાથે સાથે બીજી વસ્તુ એ હતી કે એ લોકો બિલકુલ ટાઈમને વેસ્ટ કર્યા વગર જ્યારે મોકો મળ્યો તો તરત જ ઇમામ અલૈહિસ્સલામના સાથી બની ગયા। એ ગઈકાલની આપણી ગુફ્તગુ હતી, એ જ ગુફ્તગુને આજે જરાક આગળ વધારીએ જેથી ખબર પડે કે જ્યારે મોકો આવે તો આપણે કેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથી બની શકીએ, કેવી રીતે આપણે વક્તના ઇમામ ઇમામે ઝમાના હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સાથી બની શકીએ। ઇઝાન મહતરમ, તો બીજી ખૂબી એ હતી કુરાની મજીદના અંદર પણ છે કે જે જલ્દી કરવાવાળા ત્રણ પ્રકારના છે, ગઈકાલે બયાન કર્યું હતું। એક એ છે કે જ્યારે નેકીને જોવે છે જલ્દી કરે છે, એક કુફરને જોવે છે જલ્દી કરે છે, અને અમુક ગુનાહો તરફ જલ્દી કરે છે। તો હવે સવાલ એ છે કે આપણે બધા મોમિનો અલહમદુલિલ્લાહ, આપણે બધા મહિબ્બાને અહેલે બૈત અલહમદુલિલ્લાહ, આપણે બધા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ચાહવા વાળા, માસુમીન અલૈહિસ્સલામના ચાહવા વાળા, આપણે બધાના દિલના અંદર એ જ તમન્ના છે કે ઇમામના સાથી બનીએ, તો આપણે પણ ખૈર જે નેકી ભલાઈ એના તરફ આપણે આગળ વધીએ અલહમદુલિલ્લાહ। તો સવાલ એ છે ખૈર કહેવાય કોને? બધાએ, જે કોઈ પણ જવાન કોઈ કામ કરતો હશે, મસ્જિદના અંદર હોય, ઇમામ બારગામાં હોય, કોઈ બીજા રીતે હોય, કોને પાણી આપતો હશે, રસ્તા સાફ કરતો હશે, અઝાદારી કરતો હશે, એના સિવાય કોઈ સોશિયલ કામ કરતો હશે, કોઈ બીજા કોઈ પણ રીતે કામ કરતો હશે, તો એ જ કહેશે કે હું આજે કામ કરું છું, હું ખૈર કરું છું, સારું કામ કરું છું। કોઈ દિવસ કોઈ નહીં કે હું ખરાબ કામ કરું છું। અને ખરાબ કામની નિયત પણ રહેતી નથી। જ્યારે મસ્જિદના અંદર કામ કરતો હોય, ઇમામ બારગાહમાં કરતો હોય, મજલિસો માતમ કરતો હોય, જ્યારે જુલુસના અંદર હોય, કોઈ સર્વિસ કરતો હોય, ખિદમત આપતો હોય, તો આનાથી વધારે મોટી શું નેકી હોઈ શકે? પરંતુ આના સિવાય સૌથી પહેલા આપણને એ જોવાનું છે કે ખૈર કોને કહેવાય? અલહમદુલિલ્લાહ જેટલા કામો ગણાવ્યા બધાએ ખૈર છે, મુકમ્મલ રીતે આ બધાએ કામ ભલાઈ વાળા છે, નેકી છે, સવાબના કામ છે। પરંતુ જ્યારે આપણે જિંદગીના અંદર અમુક મોકા એવા આવી જાય કે જેથી આપણે પહેલે એને ઓળખી લઈએ કે ખૈર કોને કહેવાય અને શર કોને કહેવાય, એવા મોકા આવી જાય છે કે ઇન્સાન ખૈરને શર અને શરને ખૈર સમજી બેસે છે। અમુક મોકા એવા આવે છે ખૈરને જાણે છે આગળ નથી વધી શકતો, અમુક મોકા એવા આવે બે ખેર સામે આવી ગયા હવે બેમાંથી કયું કામ કરવું, બે શર આવી ગયા હવે બેમાંથી કયું છોડી નાખવું। અઈઝાને મોહતરમ, આપણે આ બધી વસ્તુ ડિટેલથી આજે આપણે જાણીએ જેથી કરીને કે આપણે આગળ વધી શકીએ। ખેર કોને કહેવાય? અઈઝાને મોહતરમ, ખેરનો મતલબ એ છે કે ઇન્સાન કમાલ સુધી પહોંચે, જે વસ્તુ થકી ઇન્સાન કમાલ સુધી પહોંચે એને ખેર કહેવામાં આવે છે। બીજા શબ્દોમાં સમજાવી દઉં, આસાન શબ્દોના અંદર, જેથી કરીને કે નાના બાળકોને સમજમાં આવી જાય। ખૈરનો મતલબ એ છે કે જે કામ કરવાથી આપણને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સુધી આપણે પહોંચી શકીએ, રસૂલે ખુદા સુધી આપણે પહોંચી શકીએ, મૌલાએ કાયનાત સુધી આપણે પહોંચી શકીએ, વક્તના ઇમામ સુધી આપણે પહોંચી શકીએ, બીજા ઇમામો આપણા અમલથી રાજી થાય, છેલ્લે અંતના અંદર કે જે કામ કરવાથી આપણે અલ્લાહ સુધી પહોંચી શકીએ એ કામ ખૈર છે। જે કોઈ કામ અલ્લાહ સુધી પહોંચી શકીએ એ કામ કહેવાય ખૈર, નહીં તો એના સિવાય શર છે। જે કામ ઇન્સાનને અલ્લાહ સુધી ન પહોંચાડી શકે એ સહી નથી। તો ખૈર ચાર પ્રકારના છે,
જેના પાસે આ વસ્તુ છે ચાર પ્રકારના માણસો હોય છે જાને મોહતરમ જરા ધ્યાન આપવું પડશે જે મિસાલથી એક એકને સમજાવીશ તો ઇન્શાઅલ્લાહ વાત વાજે વાત સરખી રીતે વાજે થઈ જશે પહેલા અમુક માણસો એવા હોય છે કે જેને ખબર જ નથી દુનિયાના અંદર કે ખૈર કોને કહેવાય અને શર કોને કહેવાય જેને ખબર છે સારી વસ્તુ કોને કહેવાય અને ખરાબ કોને કહેવાય ખબર નથી હલાલ શું છે હરામ શું છે એને ખબર જ નથી દીનની વાજિબાત શું છે મુહર્રમાત શું છે આવા માણસને શું કહી શકીએ આપણે જેને ખબર જ ના હોય આને કહેવાય જાહિલ આવા માણસને કહેવાય અભણ તો હવે આવા માણસ કે જેને ખબર જ ના હોય કે સારું શું છે ને ખરાબ શું છે ખૈર શું છે ને શર શું છે તો જ્યારે ખબર જ નથી તો હવે એની જિમ્મેદારી શું બને છે એની જિમ્મેદારી એ બને છે કે જે જાણતો હોય જે આલિમ હોય જેના પાસે ઇલ્મ હોય એ વસ્તુનું એના પાસે જાય અને પોતે તેના પાસે જઈને શીખે એના પાસે જઈને શીખે નહીં પછી જહાલત ઉપર બાકી ન રહે નહીં હું શા માટે જાઉં હું આના પાસે જાઉં હું તો આના પાસે નથી જવાનો ભલે એના પાસે ગમે તેવું હું નથી શીખવાનો આઈઝાને મોહતરમ અલ્લાહના પ્યારો રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક પ્યારી હદીસના નિર્શાદ ફરમાવે છે ઇઝા અરઝલલ્લાહુ અબદન હઝર અલયહી ઇલ્મા જ્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા કોઈ બંદાને ઝલીલ કરવા ચાહે છે તો એને ઇલ્મથી મહેરૂમ રાખે છે અગર કોઈ એમ ચાહતો હોય શા માટે હું શીખવા માટે જાઉં મને નમાજ નથી આવડતી શા માટે હું નમાઝ શીખવા માટે ફલાના માણસ પાસે જાઉં મને વધુ નથી આવડતું ભૂલો થાય છે શા માટે ઐઝાન મોહતરમ એ શા માટે નથી કહેતો બલકે અલ્લાહ સુબહાનહુ તઆલા આવા માણસને ઝલીલ કરવા ચાહે છે જેથી કરીને કે દુનિયાના અંદર એ ઝલીલ રહે અને આખરતના અંદર ઝલીલ રહે જ્યારે વાજબાતને નથી ખબર મુહર્રમાત નથી ખબર તો આનાથી વધારે મોટી ઝિલ્લત શું હોઈ શકે આનાથી વધારે મોટી બેઇઝ્ઝતી શું હોઈ શકે તો પહેલા પ્રકારના માણસો એ છે કે જેને કઈ ખબર જ નથી કે સારું શું છે ને ખરાબ શું છે બીજા પ્રકારના માણસો જે ખતરનાક તરીન દરેક જગ્યામાં હોય દરેક કોમમાં હોય દરેક સમાજના અંદર આવા માણસો રહેતા હોય એ કે જે ખૈર છે એને શર સમજવા લાગે અને જે શર છે એને ખૈર સમજવા લાગે જે સારું છે એને ખરાબ સમજે અને જે ખરાબ છે એને સારું સમજવા લાગે અઈઝાન મોહતરમ અગર જો કોઈ આ વસ્તુના રવાડે ચડી ગયો કે ખરાબ ને સારું સમજવા લાગ્યો તો પછી આવા માણસો ખતરનાક છે અને કુરાને મજીદના અંદર જે અખસરીન એટલે કે નુકસાનથી નુકસાન ઉઠાવવા વાળા માણસનો જે જિક્ર થઈ રહ્યો છે એટલે જેને આપણે કહીએ એક છે માણસ ખોટમાં અને એક છે ખોટ નહીં બિલકુલ દેવાળ્યું બધું ખલાસ આ એવો માણસ છે અલ્લાહના નઝદી કે જે બિલકુલ નુકસાનથી નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી છે તો ઐઝાન મોહતરમ જે નેકીને બુરાઈ ગણે અને બુરાઈને નેકી ગણે આવા નુકસાન ઉઠાવવા વાળામાંથી છે જોઈએ આપણે મિસાલ તમારી ખિદમતમાં પેશ કરું જેથી વાત સમજમાં આવી જાય કે શરને ખૈર અને ખૈરને શર સમજે છે એ પસલવાદ મોહમ્મદ વાલે મોહમ્મદ કરબલાના મેદાનમાં આશુરાના દિવસે એક ભાઈ આવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કદમોમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ત્યાં આવે છે અને એનો જ એક ભાઈ ઉમરે સાદના લશ્કરના અંદર છે બે ભાઈ એક ભાઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથી બની ગયો અને એક ભાઈ ઉમરે સાદ મલૂનનો સાથી બની ગયો આ પણ અજબ થવા જેવું છે એક જ લોહી એક જ એમના મા બાપ એક જ છત નીચે ઉછેર તે છતાં એક હાથ હિદાયત પામેલો અને ગુમરાહ જે હિદાયત પામેલો છે એનું તારીખના અંદર નામ છે અમ્ર બિન કરઝા યા કુરઝા અને જે ગુમરાહ છે ઉમરે સાદના લશ્કરમાં છે એનું નામ છે અલી બિન કુરઝા નામ છે અલી પરંતુ ઉમરે સાદના લશ્કરમાં છે
આપે ભાઈ આવે છે અમર બિન કરઝા ઇમામ હુસૈન અલેસલામ પાસે ઇમામ હુસૈન અલેસલામનો સાથી બની જાય છે અને ઇમામના પાસેથી રજા લઈને મેદાનમાં જાય છે અને મેદાનમાં જ્યારે શહીદ થઈ ગયો એનો ભાઈ જે ઉમર સાદના લશ્કરના અંદર હતો પોતાના આંખેથી નિહાળે છે મારો ભાઈ ચાલ્યો ગયો મારો ભાઈ માર્યો ગયો હવે ગુસ્સાના અંદર આવે છે જોશમાં આવે છે ઇમામ હુસૈન અલેસલામ પાસે અને કહે છે યા હુસૈન અય હુસૈન તમે મારા ભાઈને ગુમરાહ કર્યો અને મારા ભાઈને કત્લ કર્યો આ છે જે ખૈરને શર સમજે છે ભાઈ ઓલો પામી ગયો શહીદ થઈ ગયો ઇમામનો સાથી બની ગયો આના દિમાગમાં નથી આવતું કેમ કે ઉમરે સાદના લશ્કરનો છે ઇમામ હુસૈન ઇસ્લામ કહે છે ભાઈ ગુમરાહ તો તું છે તારો ભાઈ તો અલ્લાહ એને હિદાયત કરી ગુમરાહ તો હકીકતમાં તું છે દરેક જગા પર આવું થતું હોય છે ઘણી વાર ઇન્સાન જ્યારે ખોટાને સાચું સમજવા લાગે સાચાને ખોટું સમજવા લાગે તો આવા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે સાચાને એવી રીતે ખોટું કરવાની કોશિશ કરતો હોય કે જાણે કે હકીકતમાં પોતે સાચો છે અને ખોટો હોય તો એને સાચું કરવાની એવી દલીલો આપતો હોય કે જાણે પોતે સાચો છે એઝાને મોહતરમ આ બે વસ્તુ એક ભાઈ શહીદ થઈ ગયો એક ભાઈ અલી બિન કરઝા કહે છે કે નહીં તમે મારા ભાઈને મારી નાખ્યો તમે મારા ભાઈને ગુમરાહ કર્યો તે મારા ભાઈને હક રસ્તાથી હટાવી નાખ્યો ઇમામ કહે છે ઇલલ્લાહ હદા અલ્લાહ હિદાયત કરેલી છે અને હકીકતમાં ગુમરાહ તું છે ગુસ્સામાં આવે છે તલવાર હાથમાં લે છે એ અલી બિન કરઝા અને કહે છે અલ્લાહની કસમ જ્યાર સુધી હું મારી આ તલવારથી તમને કત્લ ન કરું ત્યાર સુધી આ તલવારને જમીન ઉપર નહીં રાખું આ છે ગુમરાહીની હદ એટલો ગુમરાહ કે વક્તના ઇમામને કત્લ કરવા માટે આગળ વધે છે જો દોડીને આગળ વધે છે નાફે બિન હિલાલ ઇમામ અલીસલામના બાજુમાં હતા એ પોતે તલવાર કાઢી અને ત્યાંથી એને જહન્નમ વાસિલ કરી નાખ્યો અઈઝાન મોહતરમ આ વસ્તુથી આપણને ચેતવાનું છે કુરાન જેને કહે છે કે અક્ષરીન નુકસાનથી નુકસાન ઉઠાવવાળાઓમાંથી છે આવા માણસો કે જે ખોટા હોય અને સાચું સમજતા હોય તો એનો ઈલાજ પછી શું થઈ શકે એનો ઈલાજ કોઈ નથી સિવાય કે પોતે અલ્લાહની બારગાહના અંદર દુઆ કરે કે જે સાચી વસ્તુ છે એ વસ્તુની હિદાયત કરે પણ સાચી તો પોતે સમજી રહ્યો છે ખોટાને અલ્લાહ આવી બીમારીથી બધાને બચાવે બીજી એક મિસાલ આપું અગર અમદાવાદથી કોઈ ટ્રેનના અંદર બેસી જાય એને જવું છે દિલ્હી અને મુંબઈની ટ્રેન પકડી લે તો જેટલો મુંબઈ તરફ આગળ વધતો જશે એટલું એનાથી દિલ્હી દૂર થતું જશે અગર કોઈ માણસ ગુમરાહ છે અગર ખોટાને સાચું કરી રહ્યો છે તો પછી એ જેટલો અંદર ગરતો જશે એટલો વધારે હકથી દૂર થતો જશે આ બે પ્રકારના માણસો એક તો ખબર જ નથી શું છે આ બીજો સાચાને ખોટું અને ખોટાનું સાચું કરી રહ્યો છે અને ત્રીજા પ્રકારના માણસો એ છે જેને ખબર છે કે સાચું શું છે ખૈર શું છે હક શું છે ગુમરાહ શું છે શર કોને કહેવાય ગુના પર બધી વસ્તુ ખબર છે તે છતાં પણ ખામોશ સાથે બેઠી રહ્યો છે આ એ માણસ છે કે એને હવે હિદાયતની જરૂરત નથી હવે એને પોતાના અંદર જે ગફલત છે જે સુસ્તીના અંદર પડી ગયેલો છે એ સુસ્તીના અંદરને જગાડવાની જરૂરત છે આવા માણસ જ્યારે આના અંદર આવી જાય તો એ ગફલતના પડદાને જ્યારે ચાક કરવા પડશે અને એને જાગવું પડશે જ્યારે જાગશે તો પછી નેકીના અંદર જલ્દી કરશે યુસારે ઔન ફિલ ખૈરાત નેકના અંદર જલ્દી કરશે દોડશે કેમ કે એને ખબર છે સાચું શું છે ખોટું શું છે ફક્ત એને તૈયાર થવાનું છે આગળ વધવા માટે ચોથા પ્રકારના માણસો ઘણી વખત બે નેકી સાથે આવી જાય આ કરું કે આ કરું કરવું તો શું કરવું એક માણસ નમાઝ માટે આવી રહ્યો હોય અને નમાઝ માટે આવતા આવતા એ જોયું કે એક જગા પર એક્સિડન્ટ થઈ ગયું એક એક્સિડન્ટ થયા પછી હવે એને નમાઝ તરફ પણ આવવું છે અને મદદ પણ કરવી છે તો આ બે કામ નેક થઈ ગયા
આની હેલ્પ કરું જ્યાં નમાઝ માટે જાઉં. એઝાન મોહતરમ શરિયત શું કહે છે? હવે આ બે કામના અંદર જે વધારે અહેમ હોય એ વાતને આપણને અપનાવવાની છે. એક બંદે મોમિન છે, એક ઇન્સાનિયતના રૂપે બીજાની જાન બચાવવી વાજિબ છે, તો એની જાન બચાવવા માટે પહેલા કરે અને પછી આવીને નમાઝ પઢી નાખે. આ શરિયતનો હુકમ છે. પાણી એટલું ઓછું હોય કે પાણી છે, યા તો વજુ કરે, યા તો આપણા સામે એક નાની એવી મીંદડી બિલાડી યા કોઈ જાનવર છે એને પાણી પીવડાવે, શું કરે? વજુ કરીને નમાઝ પૂરી કરી નાખે યા જાનવરને પાણી પીવડાવે? ઐઝાન મોહતરમ, તો શરિયતનો હુકમ એ છે કે આને પાણી પીવડાવે અને પોતે નમાઝ તૈયે મુમતી પૂરી કરી શકે છે. દરસે ઇસ્લામ ઇન્સાનિયતનો દર્શ છે. જાને મોહતરમ, તો બે નેકી આવી જાય તો એના અંદર આપણને ચોઇસ કરવા છે શું કરવું અને શું ન કરવું. જ્યાં વધારે અજરો સવાબ હોય, જ્યાં વધારે વસ્તુ આપણને ફાયદો થતો હોય, જ્યાં ખેર હોય તે વસ્તુને અપનાવીએ. જો એક બે મિસાલ આપણે ખદમતમાં પેશ કરું જેથી વાત વાજે થઈ જાય. આજનો જવાન અલ્હમ્દુલિલ્લાહ દીનદાર છે, માશાઅલ્લાહ, પણ ઘણી વખત જોશમાં આવી જાય એટલે પછી દીન પાછળ રહી જાય અને જોશ આગળ વધી જાય. જ્યારે તે ઇમામે હુસેન અલી સલામમાં જવા માટે કેટલો અજરો સવાબ છે, અલ્હમ્દુલિલ્લાહ, કોઈ ગણી ન શકે કેટલો અજરો સવાબ છે. જેની જેવી મારિફત એટલો અજરો સવાબ છે. બની શકે છે હર કદમના ઉપર હજ અને ઉમરાનો સવાબ મળી શકે, અગર જો મારિફત એટલી છે તો. મુસ્તહબ ઝિયારત કરવા માટે આટલો અજરો સવાબ રાખવામાં આવેલો છે. પરંતુ એ જ જવાન અગર પોતાના મા બાપ હોય અને મા બાપને કહે કે નહીં, મને તો પૈસા જોવે જ છે અને મારે તો ઝિયારતમાં જવું એટલે જવું. અહીંયા શું થાય? મા બાપ હાલતના ખરાબીના કારણે જૂજી રહ્યા હોય, મુસીબતોના અંદર હોય, અને અહીંયા છોકરો જીદ કરે કે નહીં મારે તો જવું છે. મા બાપ કહે છે નથી જવું, અહીંયા કહે છે જવું છે. ઝિયારત કરવી બહુ જ સવાબ, જેની કોઈ મિસાલ નથી. પરંતુ અગર મા બાપને આ રીતે નારાજ કરીને જાય તો શું મૌલા ત્યાં આગળ એને કબૂલ કરશે? શું મૌલાને સલામનો જવાબ આપશે કે આવી જા મારા ઝાહેર, તું કેટલી સારી વસ્તુ કહીને આવ્યો છે, તારા મા બાપના પાસેથી લડાઈ ઝઘડા કહીને પૈસા લઈને તું આવેલો છે, કબૂલ કરશે? ઐઝાન મોહતરમ, એક રિવાયત મળે છે, છઠ્ઠા આકા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ થઈ રહ્યો છે કે એક વખત એક માણસ આવ્યો છઠ્ઠા ઇમામની પાસે. છઠ્ઠા ઇમામના પાસે આવ્યો, ઇમામે કહ્યું કે અહીંયાથી નીકળી જાઓ, અહીંયાથી ચાલ્યા જાઓ. મૌલા ખૈરિયત તો છે, શા માટે? કઈ ગુનો થઈ ગયો? કઈ ભૂલ થઈ ગઈ? ઇમામ ફરમાવે છે કે અહીં મારા ચાહવા વાળા, અહીં દાવાઈ મોહબ્બત કરવા વાળા, તું હમણાં ઘરે શું કરીને આવ્યો છે? ભલે આપણને જાણ હોય કે ના હોય, પરંતુ આપણા ઇમામને જાણ છે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણા સામે પર્દા છે, ઇમામના સામે કોઈ પર્દા નથી. આપણા નામે અમાલ આજે શબે જુમા છે, આપણા નામે અમાલ શબે જુમાના આપણા ઇમામના પાસે જાય છે. ઇમામ જોવે છે. ઇમામે કહ્યું તું ઘરેથી અમને શું કરીને આવ્યો છે? હમણાં તું ઘરેથી આવ્યો છે, તારી માં સાથે ઝઘડો કરીને આવેલો છે, તારી માને તું નારાજ કરીને અહીં આવ્યો છે. જા, પહેલા તારી માને રાજી કરીને આવ, પછી મારા પાસે આવજે. ઐઝાન મોહતરમ, આ રિવાયત આપણને શું સૂચવે છે કે ઝિયારતમાં તો આપણને જવું છે મા બાપને નારાજ કરીને? તો ઐઝાન મોહતરમ, ફક્ત તમારી સફર સફર રહેશે, ઝિયારત નહીં કહેવાય. ઝિયારત એ છે કે ઘરના અંદર જે આપણે રહી રહ્યા છે એ લોકોથી એ લોકો પણ રાજી હોય અને આપણાથી આપણા મૌલા અને આપણા આકા પણ રાજી હોય. જો આવી જ્યારત હશે તો આ એવું ખૈર છે કે જે આપણને બુલંદ મર્તબા સુધી પહોંચાડશે. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. બીજી એક મિસાલ પેશ કરું, તારીખની મિસાલ હું તમારા સામે પેશ કરી રહ્યો છું, રિવાયત અને અહાદીસના સામે. બીજા ઇમામ ઇમામે હસન મુસ્તફા અલૈહિસ સલામ
ઇમામ અલી સલામ એક માણસ આવે છે બીજા ઇમામની ખિદમતમાં મૌલા હાલત સારી નથી કંઈક માલ કંઈક હોય તો ઇમામ અલી સલામ પાસે લોકો આવતા અને ઇમામ દેતા ઇમામ કહે છે કે ઠીક છે તારા સામે બે ઓપ્શન રાખું છું બે વસ્તુ રાખું છું આ બે માંથી તારે જે કંઈ અપનાવી હોય અપનાવી લે આપણે છે ને બે ખેર હોય તો કઈ વસ્તુ આપણે અપનાવી શકીએ બે સારા રસ્તા હોય તો એમાંથી કઈ વધારે ફઝીલત વાળી સવાબ વાળી વસ્તુ આપણે અપનાવી શકીએ બે રસ્તા તને આપું છું અને જે આવનાર હતો કોઈ મામૂલી માણસ ન હતો એ બોલવાના અંદર ફર્સ્ટ ક્લાસ હતો એની જબાન મીઠી હતી લોકોને સમજાવવા માટે સરસ હતો સ્પીચ આપવા માટે બહેતર હતો કહ્યું કે તું જે ગામના અંદર રહી રહ્યો છે એ ગામના અંદર એક નાસબી અમારો દુશ્મન લોકોના ઝહેનોને વરગલાવે છે અમારાથી દૂર કરી રહ્યો છે એ નાસબી લોકોના દિલના અંદર અમારી દુશ્મની નાખી રહ્યો છે હું તને એવી વસ્તુની તાલીમ આપું ને કે તું ત્યાં જા અને ત્યાં આગળ જઈને તારા ગામમાં જઈને એને તું જવાબ આપ એનો મુકાબલો કર અઈઝાન મોહતરમ દીનની તાલીમ લોકોને આપું બહુ મોટો સવાબ બહુ મોટો અજર અહલે બૈત અતાર અલૈહિમુસલામના મોહિબ લોકોને બનાવવા એનો અજર સવાબ આપણે ન ગણી શકીએ એક દુશ્મનને મોહિબ કરવા બહુ મહાન દરજ્જો છે ઇમામ અલી સલામ એના સામે બે ઓપ્શન રાખ્યા પૈસા જોતા તો પૈસા આપું અને તને આ તાલીમ આપું જેથી ત્યાં આગળ જઈને તું એને ઝેર કરી નાખ હરાવી નાખ અને તું પાછો આવ કે મોલા વિચાર કરવા દો વિચાર કરે છે મોલા ઠીક છે તમે મને એ વસ્તુની તાલીમ આપો જેથી કરીને કે હું મારા ગામમાં જાઉં અને ગામના અંદર જે દુશ્મને અહલે બૈત છે એને હરાવીને પાછો આવું તો કહ્યું કે ઠીક છે માશાલ્લાહ હું તો તારો ઇમ્તિહાન લઈ રહ્યો હતો હું તને બંને વસ્તુ આપીશ તને તાલીમ પણ આપીશ અને સાથે સાથે માલ પણ આપીશ જો જે તું મને કહ્યું હતું એનાથી વધારે તને માલ આપીશ અઈઝાન મોહતરમ આ વસ્તુ છે જ્યારે એક ઇન્સાન એક સારી વસ્તુને અપનાવે છે તો અલ્લાહ સુબહાનહુ તઆલા આજ રીતે જે રીતે ઇમામે આપણને બતાવ્યું એક વસ્તુના કારણે બંને વસ્તુનો અજર સવાબ બતા ફરમાવે છે સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ આપણે જાણીએ છીએ કે જ્યારે બે વસ્તુ સારી હોય તો ગમે તે આપણે લેશું તો આપણે સવાબ તો મળી જ જશે આગળ જો બે ખરાબ આવી જાય તો એમાં કેમ થાય બે ખરાબ છે પરંતુ એક વધારે ખરાબ છે એક ઓછી ખરાબ છે નથી ખબર પડતી શબે જુમા છે દુઆ તમને બતાવી નાખું તાકીબાતે નમાઝ સુબહ જે આપણે નમાઝ સુબહના પછી અમુક તાકીબાત જે મફાતિયુલ જિનાનના અંદર દર્જ કરેલી છે એમાં એક લીટીની દુઆ છે અને આ દુઆ આપણે પડવી જોઈએ ખાસ આવા જમાનાના અંદર કે જે હક બાતિલના અંદર એવું મિક્સ કરવામાં આવેલું છે મીડિયાના જરિયાથી અલગ અલગ રીતે સાચાને ખોટું ને ખોટાને સાચું આ રીતે ભેગું કરવામાં આવેલું છે તો ત્યારે આપણને આ દુઆ બહેતરીન કામ આવશે કઈ દુઆ છે એક લાઈનની દુઆ છે તાકીબાત નમાઝ સુબહમાં મફાદુલ જિનાન અંદર તમે જોઈ શકો છો અને પડજો દુઆ છે اللهم صل على محمد وآل محمد وحدني لما اختلف فيه من الحق بإذنك إنك تهدي من تشاء إلى صراط مستقيم أي مرا الله تو درود مكل محمد أني آل محمد عليه الصلاة والسلام پر અને ત્યાર પછી જ્યાં પણ મને હક વિશે કે હક કઈ વસ્તુ છે બાતિલ કઈ વસ્તુ છે હક અને બાતિલના વસમાં હક વિશે ઇખ્તલાફ થતો હોય કયું સારું કયું નથી ખબર તો આપણે શું કહીએ આ દુઆના અંદર શું બયાન કરવામાં આવેલું છે તો એ મારા અલ્લાહ તું મને સિરાતે મુસ્તકીમની હિદાયત કર જેથી કરીને કે તું બેશક બહેતરીન સિરાતે મુસ્તકીમની હિદાયત કરવા વાળો છે
જ્યારે આપણી જિંદગીના અંદર એવા ઓપ્શન આવી જાય કે જ્યાં સાચું અને ખોટું આપણે ન સમજી શકતા હોય, તો પછી આ દુઆના ઝરિયાથી સહારો લઈએ. ભલકે હું તો કહું છું, ત્યારે જ નહીં, હર રોજ આપણે દુઆના ઝરિયાથી અહેલે બૈત અથાલે મુસલામના વસીલાથી અલ્લાહની બારગામાં દુઆ કરીએ કે જ્યાં પણ હક હોય, હક એ હક, સત્ય એ સત્ય, ખૈર એ ખૈર કે જે અલ્લાહ રસૂલ અને અહેલે બૈત ચાહે છે, અગર એ હક છે તો મારા અલ્લાહ તું મને એ વસ્તુની હિદાયત કર, હું એ રસ્તો અપનાવું જે ગુમરાહનો રસ્તો છે એને અપનાવું. અગર જો ઇન્સાન આ દુઆ કરે છે તો અલ્લાહ જરૂર અને જરૂર એને હિદાયત કરે છે. તો તમારી ખિદમતમાં બે ખેર આવી જાય તો શું કરવું, બે શર આવી જાય તો શું કરવું? ફરીથી બે ખેરની એક મિસાલ આપું. ઘણા બુઝુર્ગ જાણતા હશે, જવાન જાણતા હશે, નમાઝે જનાબે જાફરે તૈયાર, અને આ નમાઝે જાફરે તૈયારની બહુ જ ફઝીલત છે દોસ્તોને. જીજો જુમાના દિવસે પડી શકો તો જુમાના દિવસે નમાઝ ઝોહરના પહેલા તમારી મોટી મોટી હાજત, પરેશાનીઓ, મુસીબતો, જવાનોની શાદી, કામ ધંધા વગેરે ઘણા બધા પ્રોબ્લેમ્સની, જે પ્રોબ્લેમ્સ માટે પડો પડી શકો છો. અને આ નમાઝને આપણા આઠવા આકા ઇમામે અલી ઇબ્ને મુસા રઝા અલયહી સલાતુ વસલામ જ્યારે મદીનાથી ખુરાસાન આવ્યા ને, તો આ નમાઝ આપણા આઠમા ઇમામે સફરના અંદર પણ પડી છે. જ્યાં સફરના અંદર આપણી વાજિબ નમાઝ કસર હોય, ચારની બે થઈ જાય, પરંતુ ઇમામ અલૈહિસ્સલામ આ નમાઝને સફર દરમિયાન પણ પડી છે. વધારે ટાઈમ નહીં લાગે, 20-25 મિનિટ અગર નમાઝે જાફરે તૈયાર પડશો, 4 રકાત જ છે. જોઈ લો મફાતીના અંદર, બીજી કિતાબોના અંદર ઘણા ઓલામા તાકીદ કરે છે, મુસીબત, તકલીફ, ખાસ શાદી એના પ્રોબ્લેમના અંદર હોય, ઘરના પ્રોબ્લેમ્સમાં હોય, આખરતના, આ બધી વસ્તુ છે. છઠ્ઠા ઇમામ તાકીદ ફરમાવે છે કે આ નમાઝ જાફરે તૈયાર પડો. તો આ નમાઝ જાફરે તૈયાર આવી કેવી રીતે? જ્યારે અલ્લાહના પ્યારા રસૂલ જંગે ખૈબર જીતીને પાછા આવી રહ્યા હતા, એ જ મોકા ઉપર જનાબે જાફરે તૈયાર હબશાથી આવી રહ્યા હતા. 14 વર્ષ પછી જે ઇથોપિયા હબશા ગયા હતા, લોકોને મોકલવામાં આવ્યા હતા, પાછા આવ્યા તો અલ્લાહના રસૂલ બહુ ખુશ થઈ ગયા કે આપણને તો બે બે ખુશી નસીબ થઈ કે જાફરે તૈયાર પાછા આવી ગયા છે. બીજી ખુશી કે આપણને હમણાં જ જંગે ખૈબરની આટલી બધી ખુશી અને આટલો માલ મળેલો છે. હવે કહે છે કે જાફરે તૈયાર બતાવો, તમને જે જોઈતું હોય આપવા માટે તૈયાર છું. યા તો તમે કહો તો તમને નમાઝની તાલીમ આપું, યા તો તમે કહો તો સોના, ચાંદી, સિક્કા, ઊંટ, ઘેટા, બકરા. કેમ કે જંગે ખૈબર એ જંગ છે કે એના પછી મુસલમાનો સુખી થઈ ગયા. જે લોકોના ઘરના અંદર ખાવા પીવાના ફાફા હતા, જંગે ખૈબર પછી એટલો બધો માલ એ ગનિમત મળી ગયો કે એ લોકો માલદાર બની ગયા. એટલો બધો માલ એ ગનિમત મળેલો હતો. તો રસૂલ ખુદાના પાસે બધી વસ્તુ હતી. એ જાફર બતાવો તમને શું જોવે છે? બે ઓપ્શન અહીંયા આગળ, યા તો માલ લઈ લો, ઘેટા બકરા, સોના ચાંદી, ઊંટ, ઘોડા, હથિયાર, ઝેવર બધું તમે લઈ લો, યા તો તમને એવી નમાઝની તાલીમ આપું કે જે તમારા માટે કામ આવે. અઈઝાન મોહતરમ, અગર જો આ જગ્યા પર આપણું હોત તો શું કરત? બધાને આપણે પોતપોતાના રીતે વિચારવાનું છે કે હોત તો શું કરે. અઈઝાન મોહતરમ, ઇન્શાલ્લાહ હુસને ઝનની વિના પર કહી શકે ના, ઇન્શાલ્લાહ આપણે પણ જનાબે જાફરે તૈયાર જેવા જ હોત. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. જનાબે જાફરે તૈયાર વિચાર કરીને કહે છે કે અલ્લાહ રસૂલ, આ માલો દોલત ખતમ થઈ જશે, આ સિક્કા જે છે અમુક દિવસ પછી કાંઈ કામ નહીં આવે, આ બધી વસ્તુઓ અહીંયા રહી જવાની છે, મને એવી નમાઝની તાલીમ આપો કે જેના કારણે કે હું સુખી થઈ શકું, જે મારા માટે આ આખરતના અંદર ફાયદો થઈ શકે. એઝા મોહતરમ, ત્યારે અલ્લાહના રસૂલ એ નમાઝે જાફરે તૈયાર તાલીમ આપે છે. આ બે ઓપ્શનમાંથી બંને અગર જો માલ ચાંદી સોના લીધા હોય તો રસૂલ ખુદા ના કહે,
ઇન્સાનની ચોઈસ છે એ લઈ શકે છે, પરંતુ આ જનાબે જાફરે તૈયારની ચોઈસ, આ નમાઝે જાફરે તૈયાર લીધી. જ્યારે બે ખેર આવે, બે ભલાઈ આવે, તો એમાં જે સૌથી વધારે અજરો સવાબ રાખતો હોય એ વસ્તુ આપણને અપનાવવાની છે. અને આ વસ્તુ અપનાવશું, અહીંયા જે આલની માકુમ ફી દુનિયા વલ આખરા, તો આપણે ઇમામના સાથી બનશું, નબીના સાથી બનશું, વક્તના ઇમામના સાથી બનશું, ત્યારે આપણે ઇમામના સાથી બની શકશું. એ તો કરબલાના અંદર જે કેરેક્ટર છે આપણને જ બતાવે છે. એક લોકો માલના પાછળ હતા, અમુક લોકો હુકુમતના પાછળ હતા, અમુક લોકો પોતાના વાહવાહીના અંદર હતા, પરંતુ ઇમામે હુસેન અલી સલામે બતાવી દીધું, ન માલવાળા મારા સાથે થઈ શકે છે, ન હુકુમતવાળા મારા સાથે થઈ શકે છે, ન પોતાના અંદર જે રિયાકારીના અંદર ઓબેદુલ્લાહ ઇબ્ને હુર્રે જોફરી જેવા છે એ લોકો મારા સાથે થઈ શકે છે, મારા સાથે કોણ થઈ શકે છે? અમ્ર બિન કરઝા જેવા થઈ શકે છે, જાબિર બિન હજ્જાજ જેવા થઈ શકે છે, અબ્દુલ્લાહ બિન અબ્દુલ રહેમાન જેવા થઈ શકે છે, મારા સાથે હુર જેવા આવી શકે છે, મારા સાથે ઝોહર કૈન જેવા આવી શકે છે, મારા સાથે હબીબ અને મુસ્લિમ ઇબ્ને સજા જેવા આવી શકે છે. ઐઝાન મોહતરમ, આ લોકોના અંદર ખૂબી એ હતી કે નેકી જોઈ એટલે નેકીના તરફ આગળ વધી ગયા, એમ નહીં કે કાલે કરશું પછી કરશું, નહીં, મોકો મળ્યો અને તેનો લાભ ઉઠાવી લીધો. અલ્લાહના પ્યારા નબીની ખિદમતના અંદર એક કનીઝ હતી જે કામ કરતી, જેનું નામ હતું તારીખમાં છે રબીઆ. આ રબીઆ કનીઝ પ્યારા નબીને ત્યાં 7 વર્ષ સુધી કામ કર્યું, ખિદમત અંજામ આપી, જેમ આપણે કહીએ. જ્યારે આ ખિદમત અંજામ આપી, હવે અલ્લાહ રસૂલે કહ્યું કે હવે આ જા ભાઈ, તું આઝાદ જઈ શકે છે, પરંતુ હા, તને જે કઈ વસ્તુ માંગવી હોય માંગી લે, હું તને દેવા માટે તૈયાર છું. એક વસ્તુ તારે જે હાજત હોય, દુનિયાની હોય આખરતની હોય, તારે જે માંગવું હોય માંગી લે. ઠીક છે, હું જરા વિચાર કરી લઉં. તરત જ ફેસલો કોઈ દિવસ ન કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ કે ફાયદો વધારે ક્યાં છે. જ્યાં વેપારમાં આપણે કરતા હોય છે, સોના 1000 કેવી રીતે થાય, સોના 200 થતા હશે કે સોના 1000 હશે? નહીં, સોના 1000 થાય છે ત્યાં જ આપણે માલ ઉઠાવીએ. અહીંયાના અંદર પણ જે જૂતું હોય અલ્લાહના પ્યારા રસૂલ વાયદો કરે, જે જૂતું હોય આપવા માટે તૈયાર છું, વિચાર કરી લઉં. બીજા દિવસે વિચાર કરીને આ રબીયા આવે છે અને આવીને કહે છે કે અલ્લાહના રસૂલ, હું વિચાર કરી લીધો છે, મને ફક્ત એક જ વસ્તુની જરૂરત છે કે જન્નતના અંદર તમારો સાથી બની શકું. બે ઓપ્શન હતા ને, માલ હોય, દુનિયાદારી, જે એ વસ્તુ લીધી કે દુનિયાદારી ખતમ થઈ જશે, માલ દોલત બરબાદ થઈ જશે. આ એવી વસ્તુ લીધી કે હંમેશા અને હંમેશા માટે નબીની ખિદમત કરતા રહીએ. સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઈઝાન મહતરમ, આપણે પણ ઇમામના પાસે એ જ માંગીએ કે આપણી જિંદગીના અંદર ભલે આપણે કામ કરી રહ્યા છીએ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર અદા કરીએ, પરંતુ એ દુઆ દિલના અંદર આપણી એ હોવી જોઈએ કે મૌલા, અમે પણ તમારી જિંદગીના અંદર કંઈક ને કંઈક ખિદમત અંજામ આપતા રહીએ. કોઈ પણ રીતે કોઈને સારો મશવરો હોય ઇમામના ખાતર, કોઈની ભલાઈ કરવાની હોય ઇમામના ખાતર, કોઈની હિદાયત કરવાની હોય ઇમામના ખાતર. અઈઝાન મોહતરમ, જ્યારે ખુલુસના સાથે આપણી જિંદગી આગળ વધશે તો જોશો કે આપણે ખુદ ઇમામ અલી સલામના સાથી બની રહ્યા છે અને એ નૂરાનિયત આપણા દિલના અંદર આવી રહી છે. જ્યારે ઇમામ આપણા નજરોના અંદર હશે તો ઓટોમેટિક જે છે આપણું દિલ એવું નૂરાની બનશે કે ગુનાહોથી આપણે દૂર થતા રહેશું. એક તાલિબ ઇલ્મ, એક આલિમે દીન બયાન કરે, જુઓ અઈઝાન મોહતરમ છેલ્લું વાક્ય બયાન કર્યું રબતેમાં સાહેબ. એક આલિમે દીન, બહુ મહાન આલિમ હતા નજફના અંદર, એ એક તાલિબ ઇલ્મ કહે છે કે ભાઈ ફલાણી જગા પર એક સીડી છે, જ્યાં સીડી લઈને આવો તો ઘરના અંદર થોડુંક કામ છે આપણે કરી નાખીએ. પેલો છોકરો ગયો, ગયો પણ થોડો મોડો આવ્યો. આલિમે દીન પૂછ્યું કે ભાઈ આટલી વાર તો ન થવી જોઈએ, આટલા મોડા કેમ આવ્યા? કહ્યું કે એટલા માટે મોડું થઈ ગયું કે સીડી લાંબી હતી
અને હું દીવાર જે આપણી ગલી છે એ ગલી બહુ ટૂંકી છે, નાંડી છે, સાંકડી છે. એ ગલીના અંદર હરેક દીવારથી એ સીડી હું બચાવતો બચાવતો આવ્યો છું, જેથી કહીને કે આ સીડીનો કોઈ ખૂણો કોઈની દીવાર પર લાગી ન જાય અને હકુન નાસ મારા ગળા પર ના આવી જાય. વિચાર કર્યો, સીડી આપણે આવે તો ઘણી વસ્તુ કહી નાખતા હોય, કોઈના પર થૂકી જતા હોય, કોઈના પર ઘા કરી નાખતા હોય. અઝાન મોહતરમ હકુન નાસ. જ્યારે આલિમુદ્દીન જોયું કે આ તાલીમની અંદર આટલી બધી ખૂબી છે કે કોઈનું નુકસાન ન થવું જોઈએ, પૂછે છે કે શું તારાથી કોઈ દિવસ વક્તના ઇમામ ઇમામે જમાના હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ કે તારાથી કોઈ દિવસ વક્તના ઇમામથી મુલાકાત થઈ છે, ઝિયારત નસીબ થઈ છે? તે કહ્યું કે હા. તો હક પણ છે, જે માણસ જો બીજા લોકોના હકનો આટલો ખ્યાલ રાખતો હોય તો પછી ઇમામનો સાથી બની શકે છે. અહીંયા જઅલની માઅકુમ ફિ દુનિયા વલ આખરા, દુનિયાના અંદર અને આખરતમાં આપણે ઇમામના સાથી બનવાનું છે. ઐઝાન મોહતરમ, આ ઇમામના સાથી બનવું એક મુકમ્મલ રીતે આપણી જિંદગી છે. જો આપણે અહેલે બૈતની સિરત ઉપર ચાલ્યા ચોક્કસ આપણે ઇમામના સાથી બની શકીએ છીએ. હા ઝાદારો, આજે ચોથી મજલિસ આયામે સજ્જાદિયાની આવી પહોંચી. મુસલસલ આપણી ખિદમતમાં કરબલાના પછીના એક એક કરીને એક એક સ્ટેપ બાય સ્ટેપ મસાઇબ બયાન કરી રહ્યો છું, જેથી કરીને કે મારા નવજવાન ભાઈઓને ખબર પડે કે એક એક મંઝિલના ઉપર શું બનાવો બન્યા હતા. વાકેન ઇમામે હુસેન અલૈહિસલામ બાબા જેટલું ગિરિયા કરે એટલું ઓછું છે, જેટલું રોજે એટલું ઓછું છે. શબે જુમા છે, ઇઝાન મોહતરમ વક્તના ઇમામ પણ ગિરિયા કરે છે, આપણા આંખમાં ફકત આંસુ આવે છે. વક્તના ઇમામના આંખમાં ખૂનના આંસુ આવે છે, ખૂનના આંસુ રડે છે. ઝારતે નાહિયાના અંદર વક્તના ઇમામ શું ફરમાવે છે, અસલામુ અલા શૈબિલ ખદીબ, અસલામુ અલા ખદ્દિત તરીબ. એ મારા આકા, મારા મૌલા, તમારા પર સલામ થાય. કેના ઉપર? આપણે કહે છે અબ્દુલ્લાહ, મૌલા તમારા પર સલામ થાય. પરંતુ વક્તના ઇમામ ફકત ઇમામ હુસૈન અલી સલામ ને ડાયરેક્ટ નથી કહેતા તમારા પર સલામ થાય, હર એક ઉઝુ ઉપર, હર એક ભાગના ઉપર સલામ કરે છે. તમારી એ દાઢી ઉપર સલામ થાય કે જે ખૂનના અંદર રંગીન, તમારી તે દાઢી ઉપર સલામ થાય જે ખૂનના ખૂનથી અરે રંગીન થઈ ગઈ. અરે ઇમામ સલામ કરે છે, અસલામ અલા ખદ્દ તરીબ, મૌલા મારા આકા, મારા જે તમારા પર સલામ થાય. અરે તે ગાલો ઉપર, અરે જે ગાલને માડીના અંદર આમથી તેમ કરવામાં અજાદારો, ઇમામ વક્તના ઇમામ ગિરિયા કરે છે. અને આ મસાએ વક્તના ઇમામ જે બયાન કે હકીકતમાં સચ્ચાઈના અંદર એક વાર ઇમામ સલામ કરે છે, અસલામ અલસ, અરે મૌલા તમારા પર સલામ થાય તે બદલ ઉપર સલામ થાય જેનો કપડા છીનવી લેવામાં આવ્યા, જેના કપડા ઉતારી લેવામાં આવ્યા. અઝાદારો, કેવો કેવો જુલ્મ કરેલો છે. હા, આપણે આ ઇમામ હુસૈન ઉપર જેટલા પણ આંસુ આવીએ ઓછા છે. હા અઝાદારો, અરે કુફાના અંદર, અરે ગઈકાલે આપણે જોયા કુફાના બહાર કાફલો રોકાણો છે, હવે હુકમ આવે છે અરે કુફાના અંદર દાખલ કરવામાં આવે. કુફાના અંદર જ્યારે દરવાજા ઉપર પહોંચે છે, એક વખત અરે જનાબે મુસ્લિમની નાની એવી દીકરી હતી, અરે એક વખત પોતાની માને કહે છે, અમ્મા અરે બાબાની ખુશ્બુ આવી રહી છે, અમ્મા બાબાની ખુશ્બુ આવી રહી છે. હા જાદારો, એમની માં કહે છે, અહી બેટી તારા બાબા અહીંયા ક્યાં છે, અહી બેટી તારા બાબા અહીંયા ક્યાં છે. જેમ જેમ આગળ વધતા ગયા, એક તુફાના દરવાજે પહોંચ્યા, અરે એક તરફથી સલામની આવાજ આવે છે, અસલામ અલૈકુમ યા અલી ઇબ્ન અલ હુસૈન,
ગયું અરે શું જોયું અરે લટકેલું સર છે જવાબે મુસ્લિમ સલામ કે જનાબે મુસ્લિમ સલામ કરી રહ્યા છે. તમે શહીદ થઈ ગયા, મેં તમને જોઈ લીધા, પરંતુ મારા વાલીઓ વાળી જરા એ તો બતાવો, અરે તમારા સાથે મારા નાના નાના છોકરા હતા અરે મારા લાલા લાલા છોકરા તો ક્યાં ચાલ્યા ગયા, અને આજે જવાબ મુસ્લિમે જવાબ આપ્યો હશે કોઠાના ઉપર ચડી જાય, છતના ઉપર ચડી જાય અને બધા નજારો કરે, અરે આ બાગીઓ છે. અઝાદારો જેમ જેમ આગળ વધતો ગયો, જનાબે હબીબ ને મઝાહિર નું જયારે મકાન આવે છે ત્યાં આગળ રિવાયતના અંદર મળે છે કે જનાબે હબીબ નો એક નાનો એવો છોકરો હતો, જે લગભગ નવજવાન છોકરો હતો, પોતાના દોસ્તોના સાથે આવે છે. જોયું મારા બાબાનું સર નોકે નેઝા ઉપર છે, દોસ્તોના સાથે આવે છે. 11-12 જે દોસ્ત હતા એક વખત તલવાર નીકાળે છે. હબીબ ને મઝાહિર ના સર જેના હાથમાં હતું એ ઝાલિમ ને કતલ કરી નાખે છે અને કહે છે કે હા, જોશ થી બુલંદ આવાજ થી કહે છે, જેનો જવાન દીકરો મોજુદ હોય અરે એના બાપ ને આ રીતે કોણ દલીલ કરી શકે. સૈયદે સજ્જાદ સાંભળ્યો છે, આ બાબા અરે હું મોજુદ છું, હાથ વાત કરે, આત્મહત કરી બગમાં બેડ્યો છે. હાજાદારો આગળ કાફલો વધી રહ્યો છે. એક વખત એક કહે છે રાવી લખવાવાળો બયાન કરે છે કે એક વખત જોયું કે તમામ ઘોડા ઝાલિમ ઘોડા ઉપર બેઠેલા હતા, બીબીઓ બે કજાવા ઊંટોના પર બેઠેલી હતી. હાજાદારો જેમ જેમ આગળ વધ્યું જોયું કે એક સર એવું હતું કે જે નોકે નેઝા પર નહોતું, નેઝાના ઉપર નહોતું, અને ઘોડો સૌથી આગળ આગળ હતો, એના ગળાના અંદર સર નોકેલું હતું. અને જોયું કે ક્યારે સર અને ઘોડાના જમણા પગથી ટકરાય છે અને ક્યારે ઘોડાના ડાબા પગથી ટકરાય છે, અને ઘોડો ત્યારે માથું નીચું કરે છે અને સર નીચે આવે છે. અને પૂછવા વાળાએ પૂછ્યું, અરે આ કોનું સર છે? એના શોહર નું સર નોકે નેઝા ઉપર છે. તરત ગુલામ ને બોલાવે છે, ગુલામ અહીંયા આવ ગુલામ. અને ગુલામ ને કહે છે કે તું જોવે છે ને આ સર, આ તારા આકા નું સર છે. હા હા હું જોઈ રહ્યો છું શહેઝાદી, જોઈ રહ્યો છું. કહ્યું કે મારા ઘરના અંદરથી જલ્દી ઘરમાં ગયા અને ઘરમાંથી એક કફન લાવ્યા, કફન આપે છે. અરે ગુલામ, આ કફન લઈને તું કરબલા પહોંચી જા અને કરબલામાં જલ્દીથી જઈને અરે તારા આકાનો જે લાશો હોય એ લાશાને તું અરે આ કફન આપીને દફન કરીને આવી જાય. અરે આ તો હુસૈન છે, ફરજંદ રસૂલ છે, રસૂલના ઘરવાળા છે, એમને તો આ લોકો દફન કરી નાખ્યા હશે. હા આઝાદારો, એ ભાઈ કોણ હતી? જનાબે ઝોહરે કાયમની પત્ની હતા. અરે ગુલામ જાય છે, અરે ગુલામ ગયો અરે પાછો આવ્યો, જનાબે ઝોહરે કાયમની પત્નીએ જોયું અરે પાછું કફન લઈને આવ્યો. અરે ગુલામ, અરે તું શું કરીને આવ્યો? અરે શહેઝાદી, અરે એક કફન બોતે લાશા પડ્યા હતા, એક કફન કોરો પહેરાવ્યું.
ઇન્સાન નો લાશો કરબલાની જમીન પર પડે. الا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا اي منقلب ينقلبون. الهي بحق زهراء وهبيا وبالي وبني مر الله مختصر مجلس قبول فرما. اي مر الله مر عصوب الرحم فرما. اي مر الله جناب السيده جناب فاطمه زهراء شفاعت نصیب فرما. اے خدا مولا عباس نہ صدقہ ما مولا عباس نہ کپائل سر نہ صدقہ ما تاری باران رحمت نازل فرما. اے خدا جو بیمار چھے بیمار کربلا نہ صدقہ ما تمام مؤمنین مؤمنات نے شفا کاملہ وعجلہ نصیب فرما. اے خدا اے مرا معبود تاری رحمت و نعمت و برکت و امرا درے کو پر نازل فرما. اے خدا اے مرا معبود ہمارا جوانوں نے ہمارا بزرگوں نے تمام ریتے صحت کاملہ عنایت فرما. اے خدا تاری آخری حجت وقت نہ امام امام اسر علیہ السلام نہ ظہور متا عجیل فرما. تمنا انصار ما شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم.